લોકસભા 2019ની ચૂંટણીમાં ઝંપલાવા 19 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 3 ફોર્મ રિજેક્ટ થયા હતા, જ્યારે 8 જેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. છોટાઉદેપુર 21 લોકસભાની ચૂંટણીને લઈને 19 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 3 ફોર્મ રિજેક્ટ થયા હતા, જેમાં આજરોજ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ. છોટાઉદેપુર 21 લોકસભાની ચૂંટણીમાં 8 ઉમેદવાર ચૂંટણીની રેસમાં રહ્યા છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવા, જ્યારે ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવા, બીટીપીના ઉમેદવાર રાજેશ વસાવા, જ્યારે અન્ય 5 જેટલા અપક્ષ ઉમેદવાર. આમ આ 8 જેટલા ઉમેદવારો વચ્ચે 23 તારીખે ખરાખરીનો જંગ જામશે, જેમાં છોટાઉદેપુર 21 લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આ બેઠક ઉપર અપક્ષ તેમજ બીટીપીના ઉમેદવાર રાજેશ વસાવાને લઈને કોંગ્રેસ ભાજપની વોટ બેંકમાં ફરક પાડી શકે તેમ છે. નસવાડીથી કિરણ મોચીની રિપોર્ટ. છોટાઉદેપુર લોકસભા ખાતે કુલ 19 ફોર્મ ભરવામાં આવેલા હતા, જે પૈકી 16 ફોર્મ મંજૂર થયા હતા અને બાકીના ફોર્મ નામંજૂર કરવામાં આવેલા હતા. તે પૈકી આજે જ્યારે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો દિવસ હતો, તેમાં કોઈ પણ ઉમેદવારે પોતાના પાછા ખેંચેલા નથી. માટે હાલમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 8 ઉમેદવારો મેદાનમાં છે, જે પૈકી ભારતીય કોંગ્રેસ તરફથી 1 ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટી તરફથી 1 ઉમેદવાર, ભારતીય બહુજન સમાજ પાર્ટી તરફથી 1 ઉમેદવાર અને 1 ભારતીય ટ્રાઇબલ પાર્ટી તરફથી 1 ઉમેદવાર છે. અન્ય 4 અપક્ષ ઉમેદવારો છે. માટે કુલ 8 ઉમેદવારો હાલમાં નક્કી થયેલા છે, જે માટે પોસ્ટલ બેલેટને અને અન્ય ફોર્મનું છાપવા માટે આજથી કાર્યવાહી શરૂ કરવામાં. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.